તારીખ 19/11/1995 વડોદરાના યોગ નિકેતન સંસ્થા દ્વારા આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન કેસેટ નંબર 153. વંદનીય મનુવર્યજી મહારાજ શ્રી, જેમના પુણ્ય પ્રતાપથી વડોદરામાં યોગ નિકેતન જેવી એક પરોપકારી સંસ્થા સારી રીતે કાર્યરત થઈ શકી છે, થઈ રહી છે, એવા પરમાદરણીય આચાર્ય શ્રી વિષ્ણુભાઈ, યોગ નિકેતન સંસ્થા સાથે સંકળાયેલા બધા જ ટ્રસ્ટી ભાઈઓ, સજ્જનો અને બહેનો, યોગનો ટૂંકો સાદો અને સીધો અર્થ થાય છે જોડાવું. યુજિર યોગે, કોઈ વસ્તુ સાથે જોડાવ. જીવન પ્રત્યે જો દ્રષ્ટિ કરશો તો પ્રત્યેક વ્યક્તિ જોડાયા વિના રહી શકતો નથી. જો એને સારી ચીજ જોડાવાની ન મળે તો એ આપોઆપ નબળી ચીજ સાથે જોડાઈ જાય છે. માખીને જો વિષ્ટા ઉપર ના બેસવા દેવી હોય તો એને ઉડાડ ઉડાડ કરવાથી કદી સફળતા નહીં મળે, ઉડાડનારો થાકી જશે. પણ જો માખીને વિષ્ટા ઉપર બેસતા અટકાવવી હોય તો એનો સીધો અને સાદો ઉપાય છે, બાજુમાં ગોળ મૂકી દો. ગોળ એક એવી વસ્તુ છે કે જ્યાં આપોઆપ માખી બેસી જશે. આપણા જીવનની પણ એવી જ વાત છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આપણે તનથી મનથી બુદ્ધિથી કોઈને કોઈ સાથે જોડાવા ઈચ્છતા જ હોઈએ છીએ. આ જોડાવાની પ્રક્રિયામાં સૌથી સારામાં સારું તત્વ કયું? મારી દ્રષ્ટિએ પરમેશ્વરથી વધારે કોઈ સારું ને ઉત્તમ બીજું કોઈ તત્વ નથી. અને પરમેશ્વરની સાથે જીવનને જોડાવી આપે એનાથી વધારે મોટી કોઈ પ્રક્રિયા નથી, એનાથી વધારે મોટી કોઈ સાધના નથી, એનાથી વધારે મોટી કોઈ ઉપાસના નથી. એટલે યોગનું મહત્વ, યોગની સ્વીકૃતિ એ અર્થમાં છે કે તમને મને આપણને સૌને એ પરમેશ્વરની નજીકમાં લઈ જાય છે. એક બીજી વાત યાદ રાખજો, કોઈ માણસ પરમેશ્વરની નજીક ગયો છે કે નથી ગયો એનું માપ કેવી રીતે કાઢશો? મારી દ્રષ્ટિએ પરમેશ્વરની નજીક ગયેલા માણસનું પહેલામાં પહેલું માપ છે એનો વિનય, એની નમ્રતા, એની આધીનતા, એનું સમર્પણ ભાવ. વિષ્ણુભાઈના ની જે મારા ઉપર જે પ્રબળ અસર થઈ, યોગીની નહીં, કોઈના યોગ વિશે, કોઈના યોગીપણા વિશે સમજવા માટે દિવસો જોઈએ, મહિનાઓ જોઈએ. પણ એની જે વધારે અસર થઈ એમના સંતપણાની થઈ. ઘણીવાર એવું બને માણસ યોગી હોય પણ સંત ન હોય, માણસ તપસ્વી હોય પણ સંત ન હોય, માણસ વિદ્વાન હોય, પંડિત હોય પણ સંત ન હોય, માણસ ભક્ત હોય પણ સંત ન હોય.
આ બધા એકબીજાના પૂરક તત્વો છે. અને જ્યારે માણસ બીજું કંઈક હોય પણ સાથે સાથે જો સંત ન હોય તો એ મોટા ભાગે તો ઝાડતો માણસ થતો હોય છે. તપસ્વીઓ બહુ ક્રોધી હોય છે. જો એ સંત ન હોય તો તપના કારણે એમનામાં ક્રોધની વૃત્તિ વધી જતી હોય છે અને એ દઝાડતા હોય છે. પણ માણસની અંદર જ્યારે ઈશ્વર તત્વનું સામીપ્ય પ્રગટે એટલે સહજ રીતે એના અંદર સંતપણું પ્રગટે. અને એ સંતપણું છે શિરમૌર છે, શ્રેષ્ઠ છે. તુકારામ સંત છે, નરસિંહ મહેતા સંત છે, જ્ઞાનેશ્વર સંત છે. એટલે યોગ શબ્દનો ટૂંકો અને સીધો અર્થ થાય છે જોડાવ. પણ એ બધી વાત હું તમને કહું એના પહેલા મારે એક બીજી વાત પણ કહેવી છે. ભારતમાં યોગનું ઉત્થાન અને યોગનું પતન થયું છે, થઈ રહ્યું છે. એનું મુખ્ય કારણ છે યોગને ચમત્કારો સાથે જોડી દેવાનું, યોગને વિજ્ઞાન સાથે જોડવાનું છે, ચમત્કારો સાથે નહીં. લોકો એમ સમજે કે યોગીનું આસન તો ધરતીથી એક ફૂટ ઊંચું હોય, યોગીઓ તો પાણી ઉપર ચાલતા હોય, યોગીઓ તો હવામાં અધ્ધર થઈને ફરતા હોય, યોગીઓ તો વાઘનું રૂપ ધારણ કરી લે, કેટલાય નવા નવા રૂપો ધારણ કરી લે. આખી યોગ કથાઓને ચમત્કારો સાથે એવી જોડી દીધી, એવી ગૂંથી દીધી કે સામાન્ય માણસ, ગ્રસ્તાશ્રમી માણસ એમ સમજે કે ભાઈ આ આપણું કામ નહીં, આ બધું આપણાથી થઈ ન શકે. અને એના કારણે યોગ એ જીવનનું માધ્યમ ના રહેતા ચમત્કારોનું માધ્યમ બન્યો. અને મારો વિશ્વાસ છે કે મોટા ભાગના ચમત્કારો અમંગ હોય છે, સાચા નથી હોતા, એમાં દમ નથી હોતો, એમાં તથ્ય નથી હોતું. પણ યોગને વિજ્ઞાન સાથે જોડવાનું છે અને વિજ્ઞાનનો ચમત્કાર છે એ સાચો ચમત્કાર છે. વિજ્ઞાન એક ચમત્કાર છે. પ્લેન ઉડે છે, રોકેટ ઉડે છે, બધી ઘણી વસ્તુઓ થાય છે. મારી દ્રષ્ટિએ યોગને આપણે વિજ્ઞાનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું તમને એક બીજી વાત કહું છું. તમે કોઈ વાર એવો વિચાર કર્યો કે આપણી આખી જીવન પદ્ધતિ ચાલે છે કેવી રીતે, આ શરીર કેવી રીતે ક્રિયા કરે છે? કોઈએ કહી દીધું કે આત્માથી ચાલે છે, જીવાત્માથી ચાલે છે, અંદર જીવ બેઠો બેઠો આખા શરીરનું સંચાલન કરે છે? પણ કદી એ બાબતનું રિસર્ચ કર્યું? હું તમને બે વાતો કહેવા માંગુ છું. એક તો શરીર છે એ લોહીથી ચાલે છે, અને બીજું શરીર છે એ પ્રાણવાયુથી ચાલે છે. જો તમારા શરીરમાંથી અમુક પ્રમાણનું લોહી નીકળી જાય તો માણસ મરી જશે. જો શરીરમાં ઓક્સિજન ન મળે તો માણસ મરી જશે. અને ગચકની વ્યવસ્થા છે. બસ આ બે વસ્તુઓને બનાવવા મેળવવા માટે આખા શરીરની રચના છે. મોઢેથી જે કંઈ આપણે લઈએ છીએ, અન્ન અને જળ, એનું પરિણામ રક્ત છે. તમે કંઈક ખાધું, એનું એ પક્વ થયું, આગળ ગયું, ચૂસાયું, એ બધું થતાં 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 એમાંથી રક્ત બન્યું. આ રક્ત છે એ માધ્યમ છે. એ રક્ત જ્યારે ફેફસામાં આવ્યું એટલે ફેફસામાં ઓક્સિજન મળ્યો. કુદરતે એક બીજી વ્યવસ્થા કરી, નાકના દ્વારા આપણે બહારથી હવા લઈએ છીએ. આ હવા છે એમાં 80% નાઇટ્રોજન છે, 1.5-2% કાર્બન ડાયોક્સાઇડ છે, 18-19% ઓક્સિજન છે, પ્રાણવાયુ છે. આ જે 100% આપણા અંદરના જે વાયુ ગયો એ વાયુમાંથી ઓક્સિજનને પેલા ફેફસા ચૂસી લેવાના, બાકીનો બધો વાયુ બહાર ફેંકી દેવાનો. ઓક્સિજન વિનાનો જે બહાર વાયુ નીકળ્યો એને આપણે ઝેરી વાયુ કહીએ છીએ. હવે આ જે ચૂસાઈ ગયેલો વાયુ છે ને એને ફેફસા પેલા રક્તની અંદર મિશ્રિત કરે છે. રક્તની અંદર જ્યારે પ્રાણવાયુ ભળ્યો એટલે એક ફ્યુઅલ તૈયાર થઈ ગયું, એક ઈંધન તૈયાર થઈ ગયું.
શરીરને ચલાવવાનું એક પેટ્રોલ તૈયાર થઈ, એ ફેફસામાંથી એ આખું તૈયાર થયેલું જેને આપણે શુદ્ધ રક્ત કહીએ છીએ એ હૃદયના જમણા ભાગમાં આવે. જો જો કોઈ ડોક્ટર હોય ને ડોક્ટર એના એના વિશે બધી માહિતી આપે તો આપણને એમ થાય ઓહો, કૃતિને જુઓ, કૃતિ કરનારને નથી જોઈ શકાતું. જેણે આ રચના કરી છે એ રચનાને તમે જુઓ. એ જમણા ભાગમાં આવેલો જે લોહી છે એને વરી પાછું વાલના દ્વારા ડાબી બાજુ મૂકવામાં આવે છે. ડાબી બાજુનો જે પંપ છે એ રક્તને ફરી પાછું આખા શરીરમાં ફરતું કરે, ઝીણામાં ઝીણી નાડીથી માડીને આખા શરીરમાં. અને શરીરના જે ભાગમાં રક્ત ફરે છે એ જ ભાગ જીવતો રહે છે. જે ભાગમાં રક્ત પહોંચતું નથી એ ભાગ તરત જ કાળો પડી જાય છે અને મરી જાય છે. શરીરને જીવાડવા માટે રક્ત ફર્યા કરે છે, એનું એ રક્ત ફરી પાછું ફેફસામાં આવે છે. જ્યારે એ ફેફસામાં આવે છે ત્યાં સુધી એના ઘસારાને પૂરું કરવા માટે થોડું નવું લોહી તૈયાર થઈ ગયું હોય છે. આપણું જે પેટ છે, ખાધેલો ખોરાક છે, એનું કામ છે સતત નવું લોહી તૈયાર કરીને આપવું. એ ઘસારો પૂરો કરવા માટે પેલું લોહી પાછું અંદર ભળે છે એટલે લોહી એક બેલેન્સ હતું એવું ને એવું બની રહે છે. અને આખા શરીરમાં ફરવાથી લોહીની અંદરનો જે ઓક્સિજન હતો એ આખા શરીરે ચૂસી લીધો, સ્નાયુએ બીજી બધા એ બધાએ ચૂસી લીધો એટલે આખું શરીર જીવંત રહ્યું. હવે ઓક્સિજન વિનાનું જે લોહી છે એ આપણે એને અશુદ્ધ લોહી કહીએ છીએ. પણ એ અશુદ્ધ નથી, માત્ર એમાં ઉમેરવાની જરૂર છે. એટલે જે શ્વાસ લીધા એ શ્વાસના દ્વારા ફરી પાછો આપણા પાસે જે ઓક્સિજન આવ્યો આવતો રહે છે એ સતત એમાં ઉમેરાતો રહે છે. જો લોહી ન હોય અને લોહીમાં જો ઓક્સિજનનો ઉમેરો ન થાય માણસ જીવી ન શકે. લોહી માધ્યમ છે, ઓક્સિજન છે એ ઈંધન છે. અને એ ઓક્સિજન કયો માણસ કેવો અને કેટલો લે છે એના ઉપર એના જીવનનો આધાર છે. મારી સમજણ પ્રમાણે યોગ અહીંથી શરૂ થાય છે. તમારું ઘર ક્યાં છે, તમારી ફેક્ટરી ક્યાં છે, તમારા નાકના દ્વારા તમે શું લો છો, તમે મોઢાના દ્વારા શું ખાઓ છો, આ બે એટલા મહત્વના છે કે મોઢાના દ્વારા જે કંઈ આપણે ખાધું છે એ માધ્યમ રક્ત બનવાનું છે અને નાકના દ્વારા જે શ્વાસ લીધો છે એ આપણું ઈંધન થવાનું છે, જીવન થવાનું છે. હવામાં જો પ્રદૂષણ હોય, હવામાં જો કાર્બન હોય, ઝેરી વાયુ હોય અને સતત આપણે એનું એ જ લેતા હોઈએ તો હું સમજુ છું કે આપણે જીવન પ્રત્યે બહુ મોટો દ્રોહ કરીએ છીએ, બહુ મોટો અનર્થ કરી રહ્યા છીએ અને જેની આપણને ખબર નથી. એટલે યોગ માર્ગમાં પ્રાણાયામની આખી પ્રક્રિયા કરવામાં આવી. એમણે એમ વિચાર કર્યો કે ઓક્સિજનને જો વધુમાં વધુ પ્રમાણમાં લોહીમાં ભેળવવામાં આવે તો એ લોહી વધારે શક્તિશાળી બને, વધારે ચેતનવંતુ બને અને એના કારણે શરીર ચેતનવંતુ થાય. તમને ખબર હોય કે ન હોય પણ ઓક્સિજન સૌથી મોટામાં મોટું ટોનિક છે, એનાથી મોટું બીજું કોઈ ટોનિક નથી. એટલે કહેવત આપણા ત્યાં છે કે યોગીઓ તો હવા ભક્ષણ કરીને રહે. આ વાક્યમાં થોડો અતિરેક હશે કદાચ, પણ એ બિલકુલ ખોટી વાત નથી. એવા કેટલાય માણસો મેં જોયા છે જે પાંચ પાંચ વર્ષ સુધી માત્ર પાણી પીને રહ્યા હોય, એકલું પાણી પીને રહ્યા હોય. કારણ શું છે કે જે રક્ત તમારા શરીરમાં બન્યું છે એને જો ઘસારો ન હોય તો તમે એ રક્તના દ્વારા વર્ષો સુધી જીવિત રહી શકો છો. અમેરિકામાં જઈને જોજો, આજે એવા કેટલાય મર્દાઓ વર્ષોથી ધબકી રહ્યા છે, મરી ચૂક્યા છે, મશીન ઉપર ધબકી રહ્યા છે. કેમ ધબકી રહ્યા છે? એનું એ જ લોહી ભ્રમણ કરી રહ્યું છે મશીનના દ્વારા, એનું એ જ લોહી. આપણે પણ એના એ રક્તના દ્વારા જીવિત રહી શકીએ છીએ. શરત એટલી છે કે એમાં સતત નવો ઓક્સિજન ઉમેરાતો રહેતો. હવે આ જો વાત સાચી હોય તો ઓક્સિજનની કેટલી મોટી મહિમા છે. એટલે યોગ માર્ગમાં જુદા જુદા પ્રાણાયામોની શોધ કરવામાં આવી.
આ બધા પ્રાણાયામોનો એક જ ઉદ્દેશ છે, કોઈ પણ ભોગે તમારા ફેફસામાં મોટા પ્રમાણમાં મબલક પ્રમાણમાં ઓક્સિજન જાય. જો તમારા ફેફસાની અંદર મોટા પ્રમાણમાં ઓક્સિજન જાય તો એ ઓક્સિજન રક્તમાં ભળે અને રક્તના દ્વારા આખા શરીરમાં એક ચેતના ઉભી કરી શકે. પણ જો એ ઓક્સિજનની જગ્યાએ જો ઝેરી વાયુ હોય કે બીજા પ્રદૂષણો હોય કે બીજા બધા કેમિકલો હોય, રસાયણો હોય, અને એ જો રક્તમાં ભળે તો એના પણ પ્રદૂષણોનું પણ પરિણામ આવવાનું છે. મારી દ્રષ્ટિએ યોગનું, વિજ્ઞાનનું આ નાનું રૂપ છે. એના ઉપર ઘણું રિસર્ચ કરી શકાય, પણ આ એનું નાનું પાયાનું બેઝિક રૂપ છે કે આખરા પ્રાણાયામ કરવાની જરૂર શું છે, શા માટે પ્રાણાયામ કરવો જોઈએ. પશુ પક્ષીઓ નથી કરતા અને છતાંય બધા જીવે છે, આપણે શા માટે કરવો જોઈએ, આટલા માટે કરવો જોઈએ કે સારામાં એટલે સવારના પહોરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે, એકદમ તાજગી હોય છે. તમારું ઘર ચોખ્ખી જગ્યાએ હોય, શુદ્ધ જગ્યાએ હોય, વાતાવરણ શુદ્ધ હોય અને તમે લાંબા શ્વાસો લેતા હોવ, દુનિયાની મોટામાં મોટી ઔષધિ તમે કરી રહ્યા છો, દુનિયામાં મોટામાં મોટી દવા તમે કરી રહ્યા છો. તમારા ચહેરા ઉપર એક કાંતિ આવશે, એક તેજ આવશે, એક આભા આવશે, એક સ્ફૂર્તિ આવશે. કારણ કે જે ચેતના છે એ હવામાં છે અને હવાની ચેતના તમે અંદર ચૂસી રહ્યા છો. આ વાતને આજથી 2500 વર્ષની આજુબાજુમાં આપણા ત્યાંના કેટલાક મનુષ્યોએ સમજી. જોકે અમારું એવું માનવું છે કે ભારતમાં જેટલા કોઈ શાસ્ત્રો છે એ બધા શાસ્ત્રોના મૂળ આચાર્ય ભગવાન શંકર છે. પછી એ સંગીત શાસ્ત્ર હોય, નૃત્ય શાસ્ત્ર હોય, વ્યાકરણ શાસ્ત્ર હોય કે પછી યોગ શાસ્ત્ર હોય, બધા શાસ્ત્રોનું મૂળ છે એ ભગવાન શંકર છે. સાંપ્રદાયિકતા અલગ વસ્તુ છે અને સત્યની શોધ એ અલગ વસ્તુ છે. જ્યારે એ જ્ઞાનના આચાર્ય થાય છે ત્યારે એ દક્ષિણામૂર્તિ બને છે. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયાઃ. ઓહો અહો વિચિત્ર, જુઓ તો ખરા એક વટ નિશ્ચિતે નાના ગુરુ બેઠા છે ને વૃદ્ધ શિષ્યો બેઠા છે. ગુરુ બહુ નાની ઉંમરના બાળક છે અને છતાં ગુરુ મૌન છે, શિષ્યાસ્તુ છિન્ન સંશયાઃ. પણ ગુરુમાં એટલું સામર્થ્ય છે કે સામે બેઠેલા બધા વૃદ્ધો છે એ સંશયોથી મુક્ત થઈ જાય છે. આ એનું દક્ષિણામૂર્તિનું રૂપ છે. જ્યારે એના યોગના આચાર્ય કહીએ છીએ ત્યારે પતંજલિ છે, એ પતંજલિ એ જ વિદ્યાના પ્રચારક છે, અથવા એમ કહીએ કે પ્રકાશક છે. જે છુપાઈ ગયેલી હતી, દબાઈ ગયેલી હતી, એના પ્રકાશક છે. અને પતંજલિ વિશે જેમ હમણાં એક શ્લોક, પ્રસિદ્ધ શ્લોક કહેવામાં આવ્યો, બહુ બહુ ગજબની મહત્તા છે. ઘણા ઋષિઓ થયા પણ ઋષિઓની એક એક વિશેષતા છે. કેટલાક માણસોને તમે જોજો એ વન ટ્રેક હોય કે કોઈ ટુ ટ્રેક હોય, કોઈ ઓલ ટ્રેક હોય. આઇન્સ્ટાઈન મહાન છે પણ વન ટ્રેક છે, એ પ્રયોગશાળાનો રાજા છે. પણ એને રીંગણા ખરીદવા મૂકો તો એ છેતરી ના આવે, એને રીંગણા ખરીદતા ના આવે. એને કોઈ રસોડામાં જઈને કહો કે આ રસોઈ કેવી થઈ છે તો એને ખબર ના પડે. એક જગ્યાએ એટલો ખૂંપી ગયો છે, એટલો ખૂંપી ગયો છે, એટલો ખૂંપી ગયો છે, બાકીની દુનિયાનું એને ભાન જ નથી. કૃષ્ણને તમે જુઓ તો કૃષ્ણને આપણે યોગેશ્વર કહીએ છીએ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ. કૃષ્ણ યોગેશ્વર છે. પણ કૃષ્ણ શું છે? ઓલ ટ્રેક છે. એને રીંગણા ખરીદવા મૂકો તો એ સારામાં સારા લઈને આવે, વાંસળી વગાડવા મૂકો તો વાંસળીમાં પણ પહેલો જ નંબર લાવે, અને નૃત્ય કરવા મૂકો તો નૃત્યમાંય પહેલો નંબર લાવે, અને યુદ્ધ કરવા મૂકો તો યુદ્ધમાં પણ પહેલો નંબર, અને ગરબા રમવા મૂકો, નવરાત્રિના રાસ રમવા મૂકો તો એમાંય પહેલો નંબર. કેટલાક માણસો ગજબના હોય છે, એમને બધું આવડે અને બધું પરાકાષ્ઠાનું આવડે, જેવું તેવું નહીં, થોડું થોડું નહીં, પરાકાષ્ઠાનું આવડે. એટલે મારા એક પરિચિત ક્રિશ્ચિયન પાદરી એકવાર મારે ત્યાં આવ્યા, મને કે સ્વામીજી
મેં એક પુસ્તક લખ્યું છે અને તમારા એનું ઉદ્ઘાટન કરવાનું છે. મેં કહું શું લખ્યું છે? મેં લખ્યું છે કૃષ્ણ એન્ડ ક્રાઇસ્ટ. આ બે મેળ ક્યાંથી પડ્યો તમારો? કેરાલાના બહુ સારા. અને મેં જોયું કે એનામાં કોઈ સાંપ્રદાયિકતા નથી. અને હું તમને એક બીજી વાત કહું છું, સર્પનો સંગ કરજો. ઝેર હોય ને, ઝેરના ઘડા એને ઘરમાં રાખવા હોય તો રાખજો, પણ કોઈ ચુસ્ત સાંપ્રદાયિક હોય એનાથી દૂર હાથ જોડીને દૂર થજો. એથી દૂર હાથ. એ તો દુનિયાના ઝેરથી વધારે ઝેર છે. જે બીજાને સાંભળી નથી શકતો, જે બીજાને સમજી નથી શકતો, જે બીજાને પચાવી નથી શકતો, એની પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? ખરેખર સંપ્રદાયમાં જઈને એ માણસ સુધર્યો નથી, પણ વધારે બગડ્યો છે. યોગ કોઈ સંપ્રદાય નથી. યોગ તો સંપ્રદાયથી પરની ચીજ છે. આજે મેં વૈજ્ઞાનિક પ્રક્રિયાનો પાયો માત્ર કયો, એ શ્વાસ લેવાનું કામ હિન્દુ કરે છે, મુસલમાન કરે છે, ખ્રિસ્તી કરે છે, દરેકને કરવું પડે છે, દરેકને આ જરૂર છે. એટલે આ યોગનો પ્રચાર અત્યારે અમેરિકામાં એકદમ ધૂમ ધડાકાથી થઈ રહ્યો છે. હું જ્યારે જ્યારે જઉં ત્યારે જોઉં, સવારે 2-3 ચેનલોમાં યોગ આવતો જ હોય. અડધો પોણો કલાક જુદી જુદી 2-3 ચેનલો ટીવીની હોય. અને એની વિશેષતા એ છે કે એ લોકોએ આપણા યોગને વધારે વિસ્તૃત કર્યો છે. આપણા જે થોડાક આસનો હતા, એ આસનોના ઉપાસનો એટલા બધા કર્યા છે, કારણ કે એમની દ્રષ્ટિની અંદર વિજ્ઞાન મુખ્ય વસ્તુ છે. એની સાથે વિજ્ઞાન રિસર્ચ મૂકે છે. વિજ્ઞાન પર ચર્ચા નહીં કરું. હું માત્ર એટલી જ વાત કહીશ, યોગ કોઈ સંપ્રદાય નથી. યોગ તો સંપ્રદાયથી પરની જીવનની વસ્તુ છે, જીવન જીવવાની વસ્તુ છે. એટલે આ જે યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોત્તમ પ્રવરમ મુનીનામ પતંજલિમ પ્રાંજલિરાનતોસ્મી. પતંજલિ ત્રણ ગ્રંથોની રચના કરી. તમને કદાચ ખબર હોય કે ન હોય, પતંજલિ તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા. જે તક્ષશિલા આજે પાકિસ્તાનમાં છે, અને જ્યાં આજે ઇસ્લામાબાદ નામનું નગર વસાવી અને રાજધાની બનાવવામાં આવી છે, આજે અપભ્રંશ રૂપમાં એને તક્ષશિલા કહે છે. તક્ષશિલાની જગ્યાએ તક્ષશિલા એવું ઉચ્ચારણ કરે છે. પણ એક સમય હતો ત્યારે 5 નદીઓ અને સિંધુ પ્રદેશની અંદર આર્યો એમની પૂર્ણ જાહોજલાલીથી રહેતા હતા, અને ભૌતિકતા અને આધ્યાત્મિકતા બંનેનો સમાનાંતર વિકાસ કરતા હતા. એ સમયમાં પતંજલિ ત્યાં થયા. એમણે જોયું કે જિંદગીનો મોટામાં મોટો કોઈ પ્રશ્ન હોય તો એ અશુદ્ધિનો પ્રશ્ન છે. જો અશુદ્ધિનું નિવારણ કરી શકાય તો બાકી બધું મંગળ જ છે. 3 અશુદ્ધિઓ મોટી છે. પહેલી વાણીની અશુદ્ધિ છે. માણસ બોલે છે પણ શુદ્ધ બોલતા નથી આવડતું. એ કંઈનું કંઈ બોલે છે. સનો શ બોલે છે ને શનો સ બોલે. સ્વામીજી એમ કહે છે પાછા ઘણા લોકો એમ કહે. કેટલાક લોકો એમ કહે કે સ્વામી અત્યાનંદ આવ્યા હતા. બિચારા નામ સત્યાનંદ છે પણ સનો હ કરી નાખે, અત્યાનંદ કરી નાખે. તમે સુરત તરફ જાઓ તો એ લોકો ઉરટ બોલે અને શાખ ને હાક બોલે. ઉચ્ચારણ જો શીખવું હોય તો નાગરો પાસે જવાનું. કેમ? એ કે એક અક્ષર કેવી રીતે શુદ્ધ ઉચ્ચારવો. અમારી વ્યાકરણમાં તો એમ કહેવું છે, એક શબ્દ સમ્યક ભીતઃ. એક જ શબ્દ જો સારી રીતે અધીત કર્યો હોય અને એનું શુદ્ધ ઉચ્ચારણ કર્યું હોય તો સ્વર્ગે લોકે મહિયતે. એટલા માત્રથી બણે શિવાનંદ સ્વામી. આરતી માત્ર એટલી એની મહિમા ગાવામાં આવી. વાણીની શુદ્ધિ માટે એમણે વ્યાકરણ શાસ્ત્રની રચના કરી. વ્યાકરણનું જે ભાષ્ય છે એ પતંજલિનું લખેલું છે.
પાણીનીએ અષ્ટાધ્યાયી લખી, પતંજલિએ એના ઉપર ભાષ્ય કર્યું, અને કાત્યાયન છે એણે એના ઉપર વાર્તિક લખી. ઉત્તરોત્તરમ મુનિનામ પ્રામાણ્યમ એ નિયમ પ્રમાણે આજે પણ ભાષ્ય છે એ ઇતિહાસ લઈને બેઠું છે. જેને ઇતિહાસમાં રસ હોય એને પતંજલિનું ભાષ્ય, વ્યાકરણની દ્રષ્ટિએ નહીં પણ ઇતિહાસની દ્રષ્ટિએ પતંજલિના ભાષ્યનું અધ્યયન કરવું. હું તમને એક જ દાખલો આપું. સંસ્કૃતમાં ગતિ અર્થમાં 350 થી 400 ધાતુઓ છે. ખાલી ગતિ જાય છે એવું બોલવા માટે, બધાનો અર્થ જાય છે જાય છે જાય છે. પતંજલિ લખે છે હિડી ગત્યામ, હિડી ધાતુ છે એ ગતિ અર્થમાં છે, અને લખે છે કે હિડી ઇતિ સૌરાષ્ટ્રે. આ ધાતુ સૌરાષ્ટ્રમાં બોલાય છે. હેડો 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 એમ નથી આપણે બોલતા. હિંદતી હિંદતી, અને પેલો લખે છે હિડી ઇતિ સૌરાષ્ટ્રે ગત્યામ, બીજી જગ્યાએ નથી બોલાતી. પતંજલિએ વ્યાકરણ શાસ્ત્રમાં એટલું બધું ઉડાણથી સાધના કરી અને એટલું મોટું ભાષ્ય આપ્યું, પણ એમણે જોયું કે જિંદગીનું ખરું સુખ તો આરોગ્યમાં છે. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન. એમણે આયુર્વેદની રચના કરી. આયુર્વેદના એક મોટા મોટા જ્ઞાતા છે. તમને બીજી એક વાત કહું છું, શરીરની અશુદ્ધિ શું છે? મળમૂત્ર નહીં, એ તો અનિવાર્ય તત્વ છે, અને સારું છે કે સમય થતાં એનું વિસર્જન થાય છે. બધું ભેગું કર્યું હોય તો શું થાય? શરીરની અશુદ્ધિ છે, રોગ છે. જો તમારા શરીરમાં કોઈ રોગ નથી ને, તમારે અત્તર બત્તર છાંટવાની જરૂર જ નથી. કુદરતે સુગંધ મૂકી છે. નાના છોકરાને તમે જોજો, નાના છોકરું જ્યારે, અને એની પહેલી નિશાની એ છે કે એની જીભ ઉપર જરાયેલ ઉલ નહીં હોય, દાંત પીળા નહીં હોય. પછી જેમ જેમ માણસ મોટો થતો જાય, અશુદ્ધિઓ ભેગી થતી જાય, એની નિશાની જીભ ઉપર આવે, દાંત ઉપર આવે, આખા શરીર ઉપર આવે. હવે લગાવો પેલું છાંટો, બધું આખો દડો આમ છાંટ છાંટ કરો. નાનું બાળક તમે એને સૂંઘો તો એના અંદર કુદરતે કઈ સુગંધ મૂકી છે, કઈ સુગંધ મૂકી છે, કારણ કે એનું શરીર શુદ્ધ છે. યુવાવસ્થા હોય કે વૃદ્ધાવસ્થા હોય, અને જો શરીર શુદ્ધ હોય, તમારા શરીરમાંથી એક સુગંધ આવશે, અને એવી સુગંધ કે જે કોઈ સુગંધ એની બરાબરી ન કરી શકે એવી સુગંધ આવશે. એટલે એમણે જોયું કે શરીરને શુદ્ધ રાખવું જોઈએ. આપણે ત્યાં બે પ્રક્રિયાઓ ચાલી છે, અને માણસો શેડભેડ કરી નાખે છે અને એમાં ગૂંચવાળો થાય છે. આપણે ઋષિ માર્ગી છીએ. ઋષિ માર્ગમાં શરીરનું પૂરેપૂરું મહત્વ છે. એક શ્રમણ માર્ગ છે. શ્રમણ માર્ગમાં શરીર એ એક બલા છે, એક નરક છે. આહા હા હા, મને કહ્યું કે આમાં જુઓ ને, પાચ, પરુ, થૂંક, મળ, મૂત્ર, કેટલી બધી દુર્ગંધ ભરી છે આ શરીરને, અને એટલે આ શરીર એક નકામી વસ્તુ છે. એક મુનિએ તો મને એટલે સુધી કહ્યું મને કે જરા વિચાર કરો કે આ શરીર મગમગ તો દૂધપાક ખાય છે, કેસર કસ્તુરી ઇલાયચી ફલાણું ફલાણું, 6 કલાકની અંદર દુર્ગંધ થઈ જાય છે, વિષ્ટા થઈ જાય છે. તમે કહો શું થાય? ફ્રીજની માફક એમને એમ 6 મહિના સુધી પડ્યો રે. એનું રૂપાંતર એ જ મંગળ છે, એ જ કલ્યાણ છે. તમારો એ દૂધપાક, મગમગ તો દૂધપાક જેના પેટમાં એમને એમ પડ્યો રહે છે, એને પૂછો કે એની દશા કેવી છે. એ તો બિચારો કે છે વૈદ્યરાજ, એક ગોળી આપો ને પછી એવી એક ગોળી આપો ને. જીવનને નકારાત્મક દૃષ્ટિએ જોવાની આવૃત્તિ છે. સ્ત્રી નકારાત્મક છે, અરે માયા છે, ફસાવે છે, એનું મોઢું ના જુઓ, એનો છાંયો ના લો, એનાથી દૂર ભાગો, અને દૂર ભાગનારાની પૂજા થાય, જય જયકાર થાય કે મહારાજ તો બહુ ઊંચી કક્ષાના છે, સ્ત્રીઓનું મોઢું નથી જોતા. હા, સ્ત્રી પૈસો આપે તો લઈ લે, પૈસાને કઈ વાંધો ના આપે. અને સ્ત્રીઓની પણ એવી બલિહારી છે કે લાત મારનારને વધારે પગે લાગે.
જેમ જેમ પેલા મોઢું ના જોવે એમ એમ દૂરબીન થી જોવા જાય, આમ દૂરબીન થી જોવે. ભ્રમણાની એ સીમા હોય, ભ્રમણાની એ હદ હોય. આ નકારાત્મક માર્ગ છે, ઋષિ માર્ગ નથી. પતંજલિ નો ઋષિ માર્ગ છે. એમણે જીવનને કોઈ જગ્યાએ નરક નથી બતાવ્યું. વિષ્ટા પણ નરક નથી. એને તમે વ્યવસ્થિત રીતે ખેતરમાં નાખો, એક એક ટોપલો ભરીને નાખશો ને 100 ટોપલા ભરીને અનાજ પેદા થશે. સર્પનું ઝેર પણ જો તમને ઉપયોગ કરતા આવડે તો એ ઝેરમાંથી કેટલું ઔષધ થશે અને ઔષધમાંથી કેટલાના રોગ મુક્ત થશે. આખું બ્રહ્માંડ બ્રહ્મમય છે, પરમેશ્વરમય છે. કોઈ જગ્યાએ કશું ખરાબ નથી. ખરાબ ઉપયોગ ન આવડવો ખરાબ વસ્તુ છે. જો તમને યોગ કરતા, યોગ એટલે સંયોજન, જો તમને સંયોજન કરતા આવડે તો એકે એક વસ્તુ મહાન છે, એકે એક વસ્તુ સારી છે. એટલે એમણે શરીર ઉપર ભાર દીધો. શરીર નક્કા, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. ભાઈ, આ શરીર તો ધર્મનું સાધન છે, સુખનું સાધન છે, પરમાર્થનું સાધન છે, ભજન કરવાનું સાધન છે. શરીર વિના આત્માની વાત કોણ કરશે? આત્માની વાત પણ શરીરના દ્વારા થાય છે. શરીરની સાથે બીજી કેટલીક વાતો જોડી દેવામાં આવી. એક વાત તો એ જોડી દેવામાં આવી કે તમે જેટલા માદા થાવ છો, બીમાર થાવ છો, એ બધું પૂર્વથી આવે છે. અને તમારે ક્યારે મરી જવાનું છે, કઈ જગ્યાએ મરી જવાનું છે, કેટલા વાગે મરી જવાનું છે, બધું લખાઈ ગયેલું છે, તૈયાર બધું છે. એમાં કોઈ મીન મેક કરી શકે. કાલ જ એક સજ્જન મળ્યા, કોંગ્રેસના જૂના પીઢ કાર્યકર્તા. મને કે બાયપાસ સર્જરી કરાવી? મેં કહું હા. મેં કે મેં કરાવી? એટલે ભાઈએ કહ્યું ખાવા પીવાનું ધ્યાન રાખજો. કે ના, આપણે કોઈ ધ્યાન રાખતા નથી, એ તો બધું જે ટાઈમે છે એ લખેલું જ છે બધું. તો મેં કહું શું કામ બાયપાસ કરાવી? પછી લખેલું જ હતું તો બધું લખેલું જ હતું તો શું કામ કરાવી? આ ઋષિ માર્ગમાં આયુર્વેદના આચાર્ય કહે છે શરીરને સારું કરી શકાય છે, શરીરને બગાડી શકાય છે, શરીરને લાંબુ જીવાડી શકાય છે, શરીરથી વધારે કામ લઈ શકાય છે, શરીરને નકામું બનાવી શકાય છે. તમે કેવી રીતે એનો ઉપયોગ, જો ગાડીના એન્જિનની આ દશા હોય, એક હાથે વ્યવસ્થિત ચાલ્યું હોય તો વર્ષો સુધી ચાલે છે. આ પણ એક એન્જિન જ છે, તો એને પણ તમે વ્યવસ્થિત ચલાવી શકો. મને એવું લાગે છે કે આ ટીવી જે આવ્યું છે એ ભલે બીજી રીતે કોઈ નુકસાન કરતું હશે, પણ એમાંથી ઘણી વાતો લોકોને જાણવા સમજવાની મળશે. જ્યારે ઓલિમ્પિકના ખેલો ચાલતા હોય ત્યારે તમે પશ્ચિમની એ છોકરીઓના શરીર જુઓ, રબ્બડ જેવા શરીર. અને કંઈ તરતી હોય, કંઈ કૂદતી હોય, જિમ્નેસ્ટિક ને એ બધું કંઈ કરતી હોય તો આપણને એમ થાય કે હા, આપણા ત્યાં બધા પીપ જ પીપ કેમ ભેગા થઈ ગયા બધા. જ્યાં જુઓ ત્યાં ઢોલ જ ઢોલ, જ્યાં જુઓ ત્યાં ઢોલ જ ઢોલ. આ બધા શું રબ્બડ જેવા શરીર છે. હવે આ બધા પૂર્વજન્મથી બધું લઈને આવ્યા હશે અને આપણે બધા ઢોલ પણ લખાવી લાયા હશે. માણસના વિચાર બદલાશે, આ બધો કચરો નીકળી જશે. આ અશુદ્ધિ છે, આ વૈચારિક અશુદ્ધિ છે. વૈચારિક અશુદ્ધિ જેવું મોટું કોઈ પાપ નથી. આ વૈચારિક અશુદ્ધિ છે. એ લોકોએ સાધના કરી છે, એ રોજ સાધના કરે છે. તમે એમની સાધના જોવા જાઓ તો એને સલામ કરવાની ઈચ્છા થાય કે કેટલી સાધના કરે છે. એ ખોરાકની સાધના કરે છે, શરીરની સાધના કરે છે. આપણે તો એકવાર કુરિયને કહ્યું કે આ બહેનોએ જરા તેલ ઓછું ખાવું જોઈએ અને શરીર જરા સપ્રમાણ રાખવું જોઈએ, તો બધા તૂટી પડ્યા એના ઉપર. મારે હમણાં મદ્રાસ જવાનું થયું અને એપોલોમાં જે હોસ્પિટલમાં મારે રહેવાનું થયું, મેં જોયું તો અઢારસો કર્મચારીઓ છે, એમાં 900 તો સ્ત્રીઓ છે. અને 900 સ્ત્રીઓ છે, એકદમ સપ્રમાણ શરીર, ભલે ચહેરો કાળો હોય, બાકી વાળ સરસ, અહીં બધા ફૂલ લગાવ્યા હોય, કોઈ હલકાપણું નહીં, કોઈ છીછરાપણું નહીં. સ્પિરિટ જુઓ, ચપળતા જુઓ, કામની ઝડપ જુઓ, આ બધું જોઈને આપણને આદર ભાવ થાય. અને આ બધા, અને બાયપાસ કરાવવા માટે બધા ગુજરાતીઓ જ આવે છે, મદ્રાસીઓ કોઈ આવતા જ નથી. 70-75% બધા ગુજરાતીઓ જ છે. મેં ડોક્ટરને પૂછ્યું, મને કે આ તમારું તેલ છે ને એ અહીં લઈ આવ્યા છે? કોઈ એવો વિરલો જાગે કે લોકોને સમજાવે
જો પેલા આપણે એક મહિનામાં જેટલું તેલ ખાય એટલું એ 12 મહિના ખાય છે, અને છતાંય તેજસ્વી છે, આપણા કરતા બહુ સારા સ્પિરિટ વાળા ચપટ છે. એટલે આયુર્વેદના આચાર્ય છે ને એ પતંજલિ છે, અને એને લખ્યું શરીર તમારું સારું હોવું જોઈએ, સુખનું મૂળ છે. હું શું વાત કરું, એક સજ્જન મારે ત્યાં આવે, વૃદ્ધ પુરુષ, તે આખા શરીરે ધાધર થયેલી, લવર 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 કરે બેઠા બેઠા. એટલે હું કહું, મેં કહ્યું જાઓ પેલા દવાખાનામાં, અમારા આશ્રમમાં દવાખાનું છે, ત્યાં જાઓ, દવા આપશે, મલમ આપશે, 2-3-4 દાડા મટી જશે. મને કે ના ના જવાય, આ બધા જંતુઓ કયા જન્મના લેણિયાત છે. એટલે હું એમને કહું છું કયડો કયડો, તમારું હોય લેણું પૂરું કરો. સારું મીધું, કયડવા દો. 2-3 મહિના થયા હશે ને ફરી આવ્યા, ફરી આવ્યા, જોયું તો આખું શરીર તો સડી ગયેલું, બહુ દુઃખી થયા, બહુ રડ્યા. મને કે રહેવાતું નથી, ઊંઘ આવતી નથી. મેં કહું આ લેણું પૂરું થવા દો. હવે વૈચારિક અશુદ્ધિ છે, વૈચારિક અશુદ્ધિ, અને વૈચારિક અશુદ્ધિ જયારે ધર્મના દ્વારા આવે ને એ તો મીન મેઘ થઈ ગયું. હવે એને કોણ દૂર કરી શકે, બીજા કોઈના દ્વારા આવી હોય તો દૂર કરી શકાય. મને કે મહારાજ હવે હું શું કરું. મેં કહું મેં તો તમને કહ્યું કે દવા કરાવો, મલમ લગાવો, જાઓ. ના પણ તમે કે આજ્ઞા આપો. એટલે મેં કોઈ આજ્ઞા આપી નહીં, કે એમની ચોખ્ખી આજ્ઞા આપો. એ મેં કહું જાઓ દવાખાનામાં જઈને મલમ લગાડો, દવા કરો. તેવું સારું કહે, ઉઠીને ગયા. એમની જોડે એક બીજા માણસ આવેલા. મને કે આ કેમ કેવડાયું તમને ખબર છે? મેં કહું ના ભાઈ, હવે કે જે પાપ લાગશે ને એ તમને લાગશે, એટલા માટે કેવડાવ્યું. એમ કે હવે જે પાપ લાગવાનું એ તમને લાગવાનું. મેં કહું મને લાગવા દો, ભલે વાંધો નહીં. આ વૈચારિક અશુદ્ધિ છે, અને વૈચારિક અશુદ્ધિ આ દેશને બરબાદ કરી નાખ્યો, દુઃખો જ દુઃખો ઉભા કર્યા, વગર જોતા દુઃખો ઉભા કર્યા. પેલો ઋષિ કહે છે નહીં, શરીરને સારું કરી શકાય છે અને કરવું જ જોઈએ, એ સાધના છે. ગાંધીજીએ કહ્યું કે હું 125 વર્ષ જીવવાનો છું. હત્યા થઈ ગઈ વાત જુદી છે, પણ જો તમે ગાંધીજીનું જીવનચરિત્ર જોશો તો તમને એમ લાગશે કે એ માણસે શરીરની કોઈ દિવસ ઉપેક્ષા નથી કરી, શરીરની સાથે બિલકુલ યોગ્ય રીતે વર્ત્યા છે. એ ભલે રાજયોગી ના હોય, હઠયોગી ના હોય, પણ એ યોગી છે. ગાંધીજીને હું યોગી માનું છું, કારણ કે એને કદી ખોરાકનો અતિરેક નથી કર્યો. વલ્લભભાઈ એમ કે 2 ખજૂરની પેશી વધારે લો ને, 5 મગફળીના દાણા વધારે લો ને, એમાં શું ફેર પડવાનો હતો? ત્યારે એક 2 દાણા ઓછા આપો ને એમાં શું ફેર પડવાનો હતો? એને કદી નથી કર્યો, એને પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો છે કે મેં મારા શરીરને આ રીતે બગાડી નાખ્યું. બાકી તો અમે એવા ઘણાય લોકો છે જેમણે શરીરનું સત્યાનાશ વાળી નાખ્યું. મારે સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ જવાનું થયેલું, લોકો આગ્રહ કરીને મને લઈ ગયા. પછી એમના ગુરુ હતા, એ દેવ થઈ ગયેલા 2-4 વર્ષ પહેલા, બહુ માન્યતા, અતિશય માન્યતા. મને ફોટા બતાવ્યા, મેં ફોટા જોયા, 18, 20, 25, 30, 40, 45 વર્ષ સુધીના ફોટા, એટલા બધા સરસ ફોટા, અને પછી શરીર ઘસાવા માંડ્યું. પછી 60-65 વર્ષે તો હાડકી હાડકું, હાડ પિંજર થઈ ગયું. અરે મેં કહું પહેલા આટલું શરીર હતું સરસ, અને આ પછી આવું હાડ પિંજર કેમ થઈ ગયું? હવે એક બીજી ભ્રમણા હું તમને કહું, અધ્યાત્મના નામે આ દેશમાં કઈ ભ્રાંતિઓ ઉભી કરી છે. મને કે અમારા બાપુ એવા એવા ઊંચી કક્ષાના હતા ને, એ ભક્તોના રોગ બધા લઈ લેતા એટલે આવું થઈ ગયું. ભક્તોના રોગ બધા લઈ લેતા, આ વૈચારિક અશુદ્ધિ છે, અધ્યાત્મના નામે આવેલી. કોઈના રોગ લેવાતા નથી, કોઈ રોગ લેતું નથી, અને રોગ લેવાતા હોય તો કુષ્ઠ આશ્રમમાં જઈને બધા કુષ્ઠ રોગીઓના રોગ લઈ લો ને પેલા બધાને સારા કરી આપો. આ ભ્રમણામાંથી દૂર થવું જોઈએ. પણ મારા મનમાં એક વાત આવી ગઈ, માણસ આટલો માદો કેમ થઈ ગયો? પહેલા જુવાનીમાં આટલો સારો હતો ને. પછી એમણે જ મને કહ્યું કે મારે બાપુ છે એ ક્યાં બેસતા એ તમને બતાવું, ચાલો. એટલે હોલના નીચે ભોંયરું, અને ભોંયરું 8x8 નું, એ 8x8 ના ભોંયરામાં નીચે ઉતર્યા. ઉતર્યા એટલે અંદર કોઈ ઓક્સિજન ના મળે, દૂષિત હવા, બંધિયાર હવા. 8x8 થી પાછું ઓછું પડતું હોય
એટલે એમાં 6x6 લાકડાની કેબિન કરેલી, એટલે ભોયરામાં બેસીને પછી લાકડાની કેબિનમાં બેસે, અને લાકડાની કેબિની ઓછી પડતી હોય એની અંદર પાછું 4x4 બીજું ચોકઠું કરેલું. મને કે અહીં બેસતા બાપુ, મેં કહું અહીંથી જે બીમાર પડ્યા, અહીંથી જે માદા પડ્યા. હું તમને એક બીજી વાત કહું છું, યોગ કરજો પણ ભોયરા યોગ ના કરશો, કર્મયોગ કરજો, રાજયોગ કરજો. તમારા ઘરમાં ભોયરું હોય કે રૂમ હોય, 15 મિનિટ અડધો કલાક બેસવું હોય તો બેસો, બરાબર છે. પણ જો તમે કલાકોના કલાકો સુધી બધું બંધ કરીને રૂમમાં કે ભોંયરામાં બેઠા તો તમે આખી ઓક્સિજનની પ્રક્રિયા જ નથી સમજતા. આ માણસને જોયું છે, એક નાની બારી હતી કાચની, એ પાછી બંધ રાખેલી. એ કહું આ કાચની બારી ખુલ્લી રાખતા કે ના, કે એ આડી કરી દેતા, કોઈ બિલકુલ એમને કોઈ ખટપટ ના જોઈએ. પેલા ખેડૂતને જોજો, જે સવારના પહોરમાં સૂર્ય ઉગે છે એની સાથે ને સાથે એ ખેતરમાં દાતરડું કે ખરપડી લઈને કે કોદાળી લઈને મંડ્યો છે, એને શુદ્ધ ઓક્સિજન મળે છે અને એના સ્નાયુઓ છે એ સ્નાયુઓને કસરત મળે છે. આ માણસ ચલમ પીતો હોય તો 90 વર્ષ જીવવાનો, 80 વર્ષ જીવવાનો, 85 વર્ષ જીવવાનો, હોકો પીતો પીતા જીવવાનો, વાતો કરતા કરતા જીવવાનો. મારા એક ઓળખીતા સજ્જન મારી પાસે આવ્યા, મને કહે બાપુ મારા દાદા ગુજરી ગયા, તમે એમના પ્રસંગમાં આવશો? મેં કહું શું પ્રસંગ છે? ને તાર દાદાની થોડી વાત કર. અને કે એક ચૂલે અમે 54 માણસો જમીએ છીએ, એક જ ચૂલે 54 માણસો, કોઈ દિવસ ઝઘડો નહીં, ઝંઝટ નહીં, કશું. પટેલ, અભણ પટેલ, અડધી જિંદગી સુધી ખેતી કરી અને અડધી જિંદગી પૂરી થયા પછી વેપાર કરવાની ઈચ્છા થઈ, બિલકુલ અંગૂઠા છાપ. આપણે વિસનગરમાં ગંજ બજારમાં એક પેઢી ખોલો, એમણે ગંજ બજારમાં પેઢી શરૂ કરી. જોત જોતામાં એમણે 18 પેઢીઓ ઊભી કરી, એક નહીં બે નહીં 18 પેઢીઓ ઊભી કરી. મેં કહું પછી કે જ્યારે એમને મરવાનું થયું ત્યારે ખાટલામાં બેઠેલા અને બેઠા બેઠા અમને બધા 54ને ભેગા કરે અને કહ્યું જો કોઈ રડશો નહીં હું પરોળીએ મરી જવાનો છું, ખૂબ ભગવાનનું ભજન કરજો અને મારા પાછળ ગાડું આખું ગાડું ભરીને લાડવા કરજો. પાટીદારનું ખોડિયું હોય ને જમાડવામાં વધારે, એક ગાડું ભરાય એટલા લાડવા કરજો અને જે આવે એ બધાને વેચજો, ખવડાવજો. તમારે ગાડું ભરીને લાડવા કરવાના છે. મેં કહું હું આવું તો ખરો પણ એક શરતે આવું, કે તમારે 18 પેઢીઓ છે ને એ 18 ગાડા લાડવા કરો તો આવું. મને કે કબૂલ. વાણિયા પાસે કોઈ વાત મનાવવી હોય ને ઓહો ધોરા દાડે તમને તારા બતાવી દે. અને પાટીદાર તો તમારે એના મગજમાં વાત ઉતરવી જોઈએ. મને કે કબૂલ. તમે કોઈ એક કામ કરજો, એકલા રાડવા હારા ના લાગે એટલે 18 ગાડામાં 18 ચીજો ભરજો જુદી જુદી. મને કે કબૂલ. એને તમે શું કહેશો? આ માણસને તમે શું કહેશો? એના એક હાથમાં સંસારની સફળતા છે, એને ખેતી કરતા આવડે છે અને 18 પેઢીઓ ચલાવતા આવડે છે, એના બીજા હાથમાં અધ્યાત્મ છે, એને મરતા આવડે છે અને મરતી વખતે પોતાના પોતાના બાળકોને ઉપદેશ દેતા આવડે છે, ગાડું ભરીને લાડવા ખવડાવજો બધાને. આથી વધારે કયો મોટો મેસેજ હોય? આથી વધારે કયો મોટો સંદેશ હોય? પેલો ઋષિ કહે છે તમારું શરીર સાચવજો, સાચવવાથી સચવાય છે, બગાડવાથી બગડે છે. પણ આ બે તમે સાચવ્યા અને જો યોગ ના કર્યો તો, યોગે ન ચિત્તસ્ય, શરીર તમારું સારું છે પણ ચિત્ત બગડેલું છે, ચિત્ત અશુદ્ધ છે, ભાષા શુદ્ધ છે પણ ચિત્ત બગડેલું છે. એટલે ને કે યોગે ન ચિત્તસ્ય. તો હું તમારા આગળ એક ત્રીજો ગ્રંથ મૂકું છું, એનું નામ છે યોગ. જો યોગની આરાધના કરશો તો ધીરે 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 તરફ જેમ શરીરના મેલ દૂર થાય નાવાથી અને આરોગ્યથી, એમ ચિત્તના મેલ પણ દૂર થાય. ચિત્તના મેલ શું છે? ચિત્તના મેલ છે ઈર્ષા, દ્વેષ, અસૂયા, નિંદા, ચાડી ચુગલી, ખટપટ, જેના કારણે તમને પોતાને અશાંતિ થાય અને બીજાના જીવનમાં અશાંતિ ઊભી કરો, એ ચિત્તના મેલ છે. ચિત્તનો બીજો કોઈ મેલ નથી. ઘણીવાર એવું બને
કે આપણે બધી રીતે સારા હોઈએ પણ નિંદા એક નંબરની કરતા હોઈએ, ઈર્ષા એક નંબરની કરતા હોઈએ. તમારો સાધર્મિક હોય, તમારી કક્ષાનો હોય, એ આગળના જવો જોઈએ. એની નિંદા કોઈ કરે તો બહુ સાંભળવાનું મન થાય. આ ચિત્તનો મેલ છે, આ ચિત્તનો દોષ છે. કબીરને લખવું પડ્યું, કબીરા મન નિર્મલ ભયા. આ નિર્મલતા એ જ શુદ્ધિ છે. કબીરા મન નિર્મલ ભયા, જૈસે ગંગા નીર પાછે પાછે હરી ચલે, કહત કબીર કબીર. હવે હું ઈશ્વરને શોધવા નથી નીકળ્યો, ઈશ્વર મને શોધવા નીકળ્યો છે. પાછે પાછે હરી ચલે, કહત કબીર કબીર. આ એક સ્થિતિ છે ને, આ થઈ શકે છે, અને એના માટે આ યોગ છે. તમે હમણાં જોયું હશે અહીંયા યુવક યુવતીઓએ, અને બધાનો શરીર કેવા કસાયેલા હતા. આપણને જોઈને આનંદ થાય. મને તો ઘણી વાર એમ થાય કે આપણો મોક્ષ તો હવે ભગવાનના હાથમાં જયારે થવો હોય ત્યારે થાય, પણ આટલા બધા સુવર્ણચંદ્રકો ટોપલા ભરી ભરીને પેલા લઈ જાય, આપણે એકાદ બે ખાંસાના તો લાવીએ. ઓલિમ્પિકમાં જઈએ ને ખાલી હાથે પાછા આવી, અને અહીંયા શક્તિપાત કરનારા ટોળે ટોળા પાછા. શક્તિપાત કરાવો, શક્તિપાત કર. એ શક્તિપાત થયેલાઓમાંથી એકે શક્તિશાળી માણસ નીકળ્યો? હું એવા ઘણા માણસોને જાણું છું કે શક્તિપાત કરાવવા ગયેલા માણસોના ઘર ભંગ થઈ ગયા. એ ના ઘરનો રહ્યો, ના દુકાનનો રહ્યો, ના બાળ બચ્ચાનો રહ્યો, ના કોઈ કામનો રહ્યો, ના અહીંનો રહ્યો, ના ત્યાંનો રહ્યો, ફટકતો થઈ ગયો. યોગ ઘર ભંગ ના કરાવે, યોગ દુકાન ના છોડાવે, યોગ નોકરી ના છોડાવે, યોગ ધંધો ના છોડાવે,